વંદે માતરમ દર્શક મિત્રો, આજનો આપણો ટોપિક છે સોશિયલ મીડિયા કેટલા અંશે ફાયદાકારક છે. આપણી સાથે ભૂલકા પ્રી સ્કૂલના સંચાલક સંદીપભાઈ વકાસિયા, કે જેઓ આ સોશિયલ મીડિયા છે એ કેટલું નુકસાન કરે છે એમના ફેવરમાં વાત કરીશ, અને હું એ કેટલું આપણા માટે ઉપયોગી છે, ફાયદાકારક છે એમની સાથે વાત કરીશ. તો સંદીપભાઈ, દર્શક મિત્રો આપણો લાઈવ સેશન જોઈ રહ્યા છે અને આ મુદ્દા આપણે ચર્ચા કરીશું. તો પહેલો જ જે સવાલ છે મારો, અને ખાસ તો હું પહેલા મુદ્દો જ કહીશ કે આજે સમગ્ર વિશ્વ છે એક મોબાઈલની ટચ બની ગયું છે, કે તમે કોઈ પણ બાબત એની અંદર તમારે કંઈ પણ માહિતી જરૂર હોય અથવા તો કોઈ પણ બાબતની તમે શેર કરવા માંગતા હો છો, માહિતી લેવા માંગો છો, તો એક મોબાઈલની સિંગલ ટચને કારણે આખું વિશ્વ છે એક ટચુકડી મુઠ્ઠીમાં આવી જાય એવું બની ગયું છે. શું તમને લાગે છે કે આવું થયું છે ખરું? 100% એવું થયું છે. પણ એક રીતે આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુની બે બાજુ હોય છે, જેમ સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે મોબાઈલનો જે ઉપયોગ છે, ઇન્ટરનેટનો જે ઉપયોગ છે, અત્યારે અત્યાધુનિક આધુનિક થઈ ગયું છે બધું, તો એનો ગેરઉપયોગ ક્યાંક તો નથી થતો ને, એ પણ આપણે ચકાસવું જોઈએ. સાહેબ તે કીધું એમ કે દુનિયા નાની થઈ ગઈ છે. જેમ દુનિયા નાની થઈ ગઈ છે એમ દુનિયા પોતાના પરિવાર સાથેથી અલગ થઈ ગઈ છે. અત્યારે તમે જુઓ કોઈ પણ વસ્તુ, કે તમારે કોઈ પણ ટોપિક લખવાના હોય, કોઈ પણ ડોક્યુમેન્ટ્સ મંગાવવાના હોય, તો સામે પ્રત્યક્ષ રૂબરૂ હોવા છતાં આપણે શું કે વોટ્સએપમાં મોકલી દે છે ને? બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક આપણી ફિઝિકલ એક્ટિવિટી છે એને ડેમેજ કરતું મને જણાય છે. તો તમે જે વાત કરો છો એટલે એનો અર્થ એવો થયો કે આપણે જ જોવાનું છે, આપણો દૃષ્ટિકોણ. તમે સિક્કાની બે બાજુ કીધી છે, સાથે હું એ પણ કહીશ કે દૃષ્ટિકોણ પણ આપણો એવો રાખવાનો છે કે જે પરિવાર ભાવના છે, આપણી સંસ્કૃતિ છે કે વસુધૈવ કુટુંબકમ, કે તો પરિવારની જે ભાવના છે એ સાથે રહીને આપણે માત્ર મોબાઈલનો એટલો જ સમય ઉપયોગ કરવાનો છે કે જેવી આપણે ઉપયોગ મીન્સ કે કોઈ પણ કાર્ય હોય આપણે કરવાનું હોય તો એ શોર્ટ ટર્મ માટે, પછી એને કોઈ ગેમિંગ માટે અથવા તો કોઈ તમારી સાથે ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડ સર્કલ તમારું બેઠું હોય અને તમે જો મોબાઈલ મજળિયા કરશો તો તમે જે વાત કરો છો કે એની અસર 100% થશે. પરંતુ સાથે હું તમને એક બીજી બાબત અત્યારે જણાવવા માંગુ છું કે સમગ્ર વિશ્વ, આમ તો સમગ્ર વિશ્વને પણ સાથે લઈ લો, કે જ્યારે આ પરિસ્થિતિની અંદર શિક્ષણ કાર્ય બંધ છે, તો તમે જાણી શકો છો આજે કે 3-4 મહિના તો બંધ રહ્યું છે અને હજી 2-3 મહિના બંધ રહેવાનું છે, એટલે એવરેજ આપણે 6 મહિના જેટલું શિક્ષણ કાર્ય બંધ રહેશે. તો શિક્ષક મિત્રો જે સાંભળતા હશે એમને ખબર જ હશે કે 6 મહિનાનો જો ગેપ પડી જાય તો બાળક જે આગળનો અભ્યાસ છે, જે બેઝિક છે, એ 100% બધું જ ભૂલી જવાનું છે, એટલે નવેસરથી આપણે એકડ એક કરવાનું થશે. તો આ સોશિયલ મીડિયા છે એને કારણે આજે ઘરે બેઠા બેઠા બાળક છે, એ પછી બાલભવનનું બાળક હોય કે કોલેજનું હશે કે કોઈ પછી પ્રોફેશનલ કોર્સ કરતું હશે, તો એમને તમામ પ્રકારની માહિતી અવેલેબલ છે. છતાં કેટલાક જે શિક્ષકો છે અત્યારે ઓનલાઈન લાઈવ ક્લાસ પણ લઈ રહ્યા છે, તો એમનો ખૂબ જ ફાયદો છે અત્યારે સોશિયલ મીડિયાને કારણે. બાળકો છે એ જે ડિસ્ટન્સ છે બરાબર એ મેન્ટેન કરી શક્યા છે બાળકો. તો તમને શું લાગે છે? સાહેબ તમે વાત કીધી એ વાત બરાબર છે કે ઘણા શિક્ષકો ઘણી બધી મહેનત કરી રહ્યા છે અત્યારે, 2-2, 3-3 કલાક વિડીયો શૂટિંગ કરે છે, એડિટિંગ કરે છે, રેન્ડરિંગ થતા વાર લાગે છે, બરાબર. તો શિક્ષકોનું પૂરું યોગદાન છે, શિક્ષકો પૂરી કટિબદ્ધતાથી લડે છે. પણ મારો સવાલ એ છે કે જ્યારે આપણે ક્લાસરૂમની અંદર હોય છે, ફિઝિકલી બાળકોનું જે ટચિંગ શિક્ષક અને બાળકો વચ્ચેનું જે કોન્ફરન્સિંગ હોવું જોઈએ એ ફિઝિકલ સિવાય ઓનલાઈનમાં પોસિબલ નથી. બાળકને સપોઝ કે 1 સ્ટેપ 2 સ્ટેપ ગણિતનો દાખલો ગણ્યા પછી જો ન ખબર પડે તો એ ઓન ધી સ્પોટ તમને પૂછી શકે તેમ નથી. અને એક વસ્તુ એ મારે કહેવાનું એ છે કે મને એવું પર્સનલ ઓપિનિયનથી એવું લાગે છે કે આ ઓનલાઈન શિક્ષણ છે એ નુકસાનકારક મને એટલે લાગે છે કે જે બાળકો ભણવાના છે, કે જેને ભણવું જ છે ખરેખર, એ દુનિયાના કોઈ પણ ખૂણેથી ભણી લેશે. અને કદાચ ઓનલાઈન ચાલુ થાય કે ન થાય, જે લોકો ભણવાવાળા છે ઓનલાઈનમાં સર્ચ કરી યુટ્યુબ પર ઘણા બધા વિડીયો અવેલેબલ છે કે જે ભણી શકે છે સારી રીતે અને ગણી શકે છે. પણ એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 20% વિદ્યાર્થીઓ, વધીને 25% વિદ્યાર્થીઓ એવા હોય કે જે પોતે પોતાના પેરેન્ટ્સ થકી કહેવાથી એ લોકો પોતાને કંઈક આગળ વધવું છે અને ભણવા ઈચ્છે છે, બરાબર. પણ જે બાકીના 75% વિદ્યાર્થીઓ છે એમાંથી 30% વિદ્યાર્થીઓ એવા છે કે જેને ભણવું જ નથી, ભણવા ઉપર જેને ચીડ ચડે છે, બરોબર. તો એવા લોકો શું તમે ઓનલાઈન લેક્ચર આપો છો તે ભણશે? બરાબર છે, હું સમજી શકું છું. પણ આપણે તો આ પરિસ્થિતિ જે બની છે, ઓલરેડી રેગ્યુલર જે સ્કૂલ કે ક્લાસીસ ચાલુ હતા ત્યારે તો આ પરિસ્થિતિની આપણે કોઈ વિચારવા પણ નહોતો, ઓનલાઈન વોટ, બરાબર, વોટ એવર જે હોય તે. પરંતુ અત્યારે જે બંધ છે, જ્યારે સમગ્ર સિસ્ટમ જ, એજ્યુકેશન સિસ્ટમ જ બંધ છે, ત્યારે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ તો છે નહીં.
તો એના કરતા જે આ વિકલ્પ છે પસંદ કરી શકાય કે ના? શા માટે નહીં? આ જે વિકલ્પ છે અત્યારે કે ભાઈ ઓનલાઈન, તમે એમ કીધું કે 20% બાળકો, તો 20% બાળકોનો પણ અભ્યાસ ન બગડે બરાબર. અને તમે એ પણ કીધું કે જે બાળકોને ભણવું જ છે એ તો ગમે ત્યાંથી ભણી લેશે રાઈટ, પણ જે સિસ્ટમ 6 મહિના સુધી બંધ રહેવાની છે તો એનો સરસ મજાનો મારા મતે આ સોશિયલ મીડિયા છે, એના કારણે બાળક છે ઘરે બેઠા બેઠા પણ ભણી શકે. ભણી શકે તમારી વાત સાહેબ 100%. પણ એક એવો નાનો એવો ચેન્જ હું લાવી શકું, અહીંયા થોડુંક વાલીઓને કટિબદ્ધ થવું પડશે ચોક્કસ. કારણ કે જ્યાં સુધી હું મોબાઈલનો ઇન્ટરનેટનો મારા સ્કૂલના પેરેન્ટ્સ મિટિંગમાં પણ અવારનવાર કહેતો હોઉં છું કે બાળકોને મોબાઈલ દૂર રાખો, બાળકોને ઇનકેસ 18 વર્ષ સુધી તો ખબર જ ના પડવી જોઈએ કે બાળકો પપ્પાની મમ્મી પાસે મોબાઈલ છે. આજે સુરતમાં એવા ઘણા બધા લોકો કુટુંબ પર્સનલી હું તમને મળાવી શકું કે જે લોકો ઘરમાં આવતાની સાથે મોબાઈલ કબાટ ઉપર અથવા તો માળિયા ઉપર મૂકી દે છે, કે છોકરાઓને સાયલન્ટ કરીને મૂકે, છોકરાઓને ખબર જ નથી અને છોકરાઓને જોવા જ નથી દેતા બરાબર. તો અહીંયા આપણે એક વસ્તુ કરી શકાય કે જ્યારે પણ તમારે લેક્ચરનો ટાઈમ હોય તો એ લેક્ચરનો ટાઈમ દરમિયાન મમ્મી અથવા પપ્પા, ભાઈ બહેન, કોઈ પણ મોટી એક માણસ, એક વ્યક્તિ એ છોકરાની બાજુમાં બેસે અને શું કરે છે જોવે અને શીખવાડે, એવું પોસિબલ થઈ શકે. બરાબર, એ રાઈટ વાત છે. એટલે શરૂઆતની અંદર જ આપણે વાત કરી છે કે દ્રષ્ટિકોણ બદલાવવો પડશે સાથે સાથે. તમે જેમ નકારાત્મક કહો છો કે સોશિયલ મીડિયા ચોક્કસ હું માનું બરાબર, પણ આપણે એ પણ જોવાનું છે કે દ્રષ્ટિકોણ છે એ બદલાવવાનો છે કે એના ફાયદા કેટલા છે. હું ખાસ તમને બીજી વાત કરી શકું, અત્યારે આપને ખ્યાલ હશે કે વેબિનાર જે અત્યારે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ પણ વેબિનારના માધ્યમથી જ અત્યારે આપણને લાઈવ જોઈ રહ્યા છે. બીજી બાબત કે અનેક જગ્યાએ જેમ કે કથા વાર્તા બરાબર, એ કથાકારો છે એ પણ અત્યારે એ છે, કોમેડી નાટક સરકસ જે કાંઈ હોય તે એ તમામે તમામ વસ્તુ છે બરાબર, એ પણ આપણે ઘરે બેઠા લાઈવ જોઈ શકતા હોય છે, તમને પણ ખ્યાલ હશે. બીજી બાબત કહું કે આ પરિસ્થિતિ જે 6 મહિના જે સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમ બંધ છે, તો જે કોલેજ છે એમાં વેબિનાર યોજાયા છે કે જેને કારણે વિદ્યાર્થી છે ઘરે ઘરે નવું નવું નોલેજ પ્રાપ્ત કરી શકે. તમે જે ઉંમરની વાત કરી તો જે કોલેજમાં વિદ્યાર્થી આવ્યો હોય એ કમસે કમ આ મોબાઈલનો વપરાશ કરી શકે અને કોઈ એને એટલું બધું ખાસ નુકસાન નથી થવાનું. તો એમના માટે ખાસ આ કોલેજ જે એક તમામ કોલેજે અનેક પ્રકારના અલગ અલગ વિષય ઉપર વારંવાર વેબિનાર યોજ્યા છે અને લાખો વિદ્યાર્થી એમની સાથે જોડાયા છે બરાબર. તો આ વેબિનારનો ખૂબ સરસ મજાનો ફાયદો છે. તો હું એટલે જ કહું છું મિત્રો કે સોશિયલ મીડિયા છે એ ખૂબ ફાયદાકારક છે. તો તમે શું કહેશો આ બાબતે? વેબિનાર એ મોટા મોટા કોર્પોરેટ્સ છે, કોલેજના સ્ટુડન્ટ્સ છે કે પછી ઇન્ટેલેક્ચ્યુઅલ તમારો સ્ટાફ છે, તો એ બધા પ્રમુખ સર્કલ છે, કોઈ પણ સંચાલક મંડળ ચાલતું હોય, એસોસિએશન ચાલતું હોય, એના માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ ઓનલાઈન પૂરું પાડ્યું છે. પણ મારો તમને સવાલ એ રહેશે સતીશભાઈ કે શું વેબિનારથી મીટિંગ લઈએ અને પ્રેક્ટિકલ મીટિંગ લઈએ એની વચ્ચે અંતર ક્યાંક કેટલું જણાય? તમને 100% અંતર ખૂબ જ જણાય મિત્રો, પણ હું વારંવાર એ જ વસ્તુ કરીશ કે જે સમય અત્યારે આપણી પાસે ગેપ પડી ગયો છે તો એની પાસે વિકલ્પ આજ આપણી પાસે રહ્યો છે. કે તમે એમ કીધું કે જે પ્રેક્ટિકલ મીટિંગ હોય તો એક ફિઝિકલી અટેચમેન્ટ હોય છે, સ્ટેજ પર્ફોમન્સ હોય એ છે, પછી આપણે પ્રશ્નોત્તરી કરી શકીએ, વ્યક્તિગત મળી શકીએ લોકો સાથે, એનો એક અલગ જ અંદાજ હોય છે બરાબર. સીધી પણ આ વેબિનારમાં અમુક એવી ફંડામેન્ટલ બાબતો છે જેવી કે તમારો ડેટા, આજકાલ જુઓ તો 1 GB પાછળ પડેલા હોય છે લોકો, ક્યાંક 1 GB પૂરું નથી થઈ ગયું, ડેટા એક મેઇન ઇસ્યુ આવે છે. પ્લસ બધા જનરલની વાત કરું છું, અમુક જે કોર્પોરેટ છે ફ્રી વાઇફાઈ છે તો ડઝન્ટ મેટર, પણ જે આપણે સામાન્ય લોકો સુધી જ્યારે વેબિનાર સુધી પહોંચાડવાનો હોય તો ક્યાંક ને ક્યાંક એવા ઘણા લોકો એવા છે, અત્યારે હાલ ઇન્ડિયાની અંદર ટોટલ 8% લોકો એમ કહેવાય કે દર વર્ષે ઇન્ક્રીમેન્ટ થાય છે ઇન્ટરનેટની અંદર. તો આવા જે નથી થતા હાલની અંદર, જે લોકો પાસે ઇન્ટરનેટ નથી, આજે દુનિયામાં ઘણા ઇન્ડિયાની અંદર ઘણા એવા લોકો છે કે જે ફક્ત નાનું મોબાઈલ ટૂલ્સ તો એ કીપેડ ફોનની અંદર ના તો વેબિનાર ઉપયોગ કરી શકશે, ના તો એની પાસે ડેટા હશે બરાબર. તો આજે આવા લોકો છે એની પાછળ તમે શું કરી શકો એ મને એક ગેરફાયદો લાગે છે. બરાબર, એ વાત 100% સાચી છે કે જે લોકો પાસે ઇન્ટરનેટ જેવું જે માધ્યમ જ નથી તો આ પ્રકારની જે માહિતી અને ખાસ જે હું સોશિયલ મીડિયાના ફાયદા કહી રહ્યો છું એ લોકો સુધી માહિતી નહીં પહોંચે, એ તમારી વાત બરાબર છે. ચલો તો હું બીજા મુદ્દા પર આવી શકું, ખાસ કરીને લાઈવ સેશન એટલે કે વેબિનાર જેવું જ થયું આપણે કે લાઈવ સેશન છે એ પણ ગોઠવી શકે, લાઈવ ક્લાસ પણ ગોઠવી શકાતા હોય છે, વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા જે શિક્ષક ભણતા હોય છે એમને પ્રશ્નો પણ, તમે જે વાત કરી કે ફિઝિકલ અટેચમેન્ટની વાત હોય તો પણ હું અહીંયા એ કહી શકું કે સામે શિક્ષક હોય છે એવું જ માહોલ એવું બધાય, ખાલી એક જ વસ્તુ નહીં, આમ તો હું એવું પણ કહી શકું કે વિદ્યાર્થીએ ફિલિંગ જો પોતે ધારે તો લાવી શકે, સામે શિક્ષક છે ભણાવે છે, પ્રશ્ન ઓન ધી સ્પોટ તમે પૂછી શકો છો. જેમ કે ઉદાહરણ આપું તમને,
ગૂગલ મીટ ઉપર કોઈ શિક્ષક સામે ભણાવી રહ્યા છે યા તો ઝૂમ એપની અંદર કોઈ શિક્ષક ભણાવી રહ્યા છે, તો કોઈ પણ મુદ્દા ઉપર જેવો પ્રશ્ન થાય એટલે ઓન ધી સ્પોટ શિક્ષક પૂછી શકે છે, કમેન્ટ બોક્સ અંદર કમેન્ટ લખી છે, સામે છેડે શિક્ષક છે એ શિક્ષક ફરી પાછા એમને જે કાંઈ એનો જવાબ હશે જવાબ આપી દે છે, ફરી પાછો અસંતોષ જો બાળકને થયો હોય તો ફરી પાછો બાળક પ્રશ્ન પૂછી શકે છે. પણ સાહેબ આ બધી વસ્તુની અંદર જ્યારે ફિઝિકલી આપણે જ્યારે લેક્ચર લેતા હોય ત્યારે આપણે બાળકોને વારંવાર કહેતા હોય કે તમે ટટ્ટાર બેસો, સીધા બેસો અને ફોકસ કરો, બરાબર? તો ફોકસ કરવાનું મેઇન વસ્તુ છે. જો બાળક ફોકસ કરતા નહીં શીખે તો ક્યારેય નહીં શીખે. હવે જેમ લાઈવ ડિબેટ થતી હોય, હવે સપોઝ કે ઇન્ટરનેટનું કનેક્શન વહી ગયું અથવા તો બેટરી લો થઈ ગઈ, એવા ઘણા બધા ઇસ્યુ આવી શકે. 100% આવે કે ભાઈ ડેટા ઉપયોગ થઈ ગયો, પ્લસ અમુકના ડેટા જે છે 2G સ્પીડના 3G સ્પીડના હોય તો ક્યાંક ઝાખું દેખાતું હશે. આપણે ઘણા બધા જે એમ કહેવાય કે ક્લાસીસની અંદર જે વિડીયો મૂકેલા છે એની અંદર મેં કોમેન્ટ જોયેલી છે કે સર થોડુંક દૂરથી વિડીયો બરાબર ફોકસ નથી, ક્લિયરલી દેખાતું નથી, ઓડિયો વિઝ્યુઅલ સારો નથી. તો આવી બધી નાની નાની મોટી બાબતો જે છે એ બાબતોની અંદર ક્યાંક વિદ્યાર્થીઓનું ફોકસ ડિસફોકસ થઈ જાય તેવું લાગે છે. હા, એ ચોક્કસ વાત છે. પણ છતાં પણ કંઈક ને કંઈક પ્રશ્નો જે છે આનું નિરાકરણ છે એ ધીમે ધીમે, તમે કેમ કીધું કે જેમ કોમેન્ટ આવતી જશે એમ ધીમે ધીમે નહીં, કારણ કે અત્યાર સુધી શિક્ષકો આ જે પ્લેટફોર્મ છે ખાસ કરીને નવું છે એના માટે, અને તમને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ જ્યારે બજારમાં નવી આવતી હોય એને થોડોક સમય લાગશે, કારણ કે બધાને વાકેફ હજી વાકેફ થતા પણ વાર લાગશે, અને બાળકો પણ ટેવાયેલા નથી સામે શિક્ષકો પણ ટેવાયેલા નથી. ત્યારબાદ હું બીજી ખાસ વાત કરીશ કે મનોરંજનની વાત કરીશ. સોશિયલ મીડિયાથી આપણે મનોરંજન કરી શકીએ, જેમ કે લાઈવ ક્રિકેટ મેચ હોય અને એ લાઈવ ક્રિકેટ મેચની અંદર ખાસ કરીને અત્યારે વિરાટ કોહલી હોય છે તો વિરાટ કોહલી સિક્સ મારે છે અને આપણે ખૂબ મજા અને મનોરંજન કરી શકતા હોઈએ છે, બરાબર? સાહેબ મેં તમે જે કહો છો એ તમે સિક્કાની બીજી બાજુ કહો છો, હું સિક્કાની તમને આ બાજુ લઈ જવા માગું છું કે આજે ટિકટોક છે, ફેસબુક છે, ટ્વિટર છે, સ્નેપચેટ છે, ઇન્સ્ટાગ્રામ છે, સાહેબ બહુ જ ધૂમથી આગળ વધી રહ્યું છે, બરાબર? એટલું બધું આગળ કે એની અંદર લાખો કરોડો લોકો રોજે જોડાયેલા છે. યસ યસ. અને સાહેબ આની કારણ કે સાહેબ એને મનોરંજન મળે છે એટલે જોડાય છે ને, મનોરંજન મળે છે. પણ સાહેબ શું વિદ્યાર્થીઓ માટે અથવા તો કોઈ પણ સિંગલ પર્સન માટે, દુનિયાના હરેક પર્સન માટે મારા મત મુજબ એન્ટરટેનમેન્ટ કરતા એજ્યુટેનમેન્ટ વધારે મહત્વનું છે. એ તો ચોક્કસ વાત છે. પણ છતાંય કે ભાઈ માણસ અથવા તો બાળક હોય કે પછી કોઈ પ્રૌઢ વ્યક્તિ હોય, હવે આખા દિવસનું શેડ્યુલ હોય તો એને કમસે કમ આખા શેડ્યુલનો થાક ઉતારવો હોય તો એક બે કલાક પણ મનોરંજન કરવું જોઈએ છે. મનોરંજન છે ને સાહેબ ત્યાં સુધી ઓકે છે, ચાલો મનોરંજન હોઈ શકે. પણ આજે ટિકટોક અને એવા બધા પ્લેટફોર્મની અંદર આપણે જોઈએ છે મનોરંજનની સાથે જે વલ્ગારિટી આવી ગઈ છે સાહેબ, બરોબર? એ વસ્તુ તો સરાસર મને તો આમ યોગ્ય લાગતી જ નથી. દરેક એપ્લિકેશનની અંદર એના બધા જ ફીચર એપ્લિકેશનની અંદર હોય છે, પણ સૌથી મોટી તકલીફ ત્યાં પડે છે કે લોકો એનાથી અવેર નથી. તમે જે કમેન્ટ આવતી હોય એના કમેન્ટમાં જે રિપોર્ટ તરત દર્શાવી શકો છો અને જે કંપની હોય છે એમને તરત મેસેજ મળી જતો હોય છે. જેમ કે યુટ્યુબની અંદર કોઈ પણ એવી કમેન્ટ આવતી હોય કે જે નથી જોવાની તમારે, તો એને તમે એને રિપોર્ટ તરત નોંધાવી શકો છો. એટલે સૌથી પહેલું કામ છે કે દરેક એપ્લિકેશન બાબતે આપણે ઉપયોગ કરતા હોય, કરોડો લોકો અત્યારે ઉપયોગ કરતા છે, તો સૌથી પહેલાં માત્ર આપણે ડાઉનલોડ ઇન્સ્ટોલ કરી દઈએ છીએ, પણ જેના સેટિંગ આવે છે એ આપણે જોતા નથી. ખાસ કરીને એની જે પરમિશન આવે છે એ પણ એક્સેસ કરી દઈએ છીએ, બધું અલાવ કરી દઈએ છીએ, પરંતુ આપણે ક્યારેય એ એપ્લિકેશનનો અભ્યાસ નથી કરતા અને એટલે જ તકલીફ થાય છે. તો સૌથી પહેલું કામ આ કરો કે જે બાબતે તમને તકલીફ પડે છે એ ફિલ્ટર કરો, જો અને એના જે સેટિંગ્સ આવે છે એ ચોક્કસ તમે ચેન્જ કરી શકો. અને મને તો એટલું જાણવા મળ્યું છે કે કોઈ પણ એપ્લિકેશન હોય તો ટર્મ્સ અને કન્ડિશન જોતા જ નથી. પણ એક સાહેબ તમે કહો છો ટર્મ્સ અને કન્ડિશન હું કદાચ જોઉં ને તોય મને કોઈ ફેર નહીં પડે, જો તમે અલાઉ નહીં કરો તો એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં થવા દે. એ વાત બી બરાબર. હવે તમારા કોન્ટેક્ટ લિસ્ટ, મીડિયા, પિક્ચર, રેકોર્ડિંગ્સ એ બધું તમને અલાઉ કરો તો અને તો જ માત્ર તમારી એપ્લિકેશન ખુલશે, નકર એપ્લિકેશન નહીં ખુલે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે પહેલી વાત તો એ છે કે આપણે જેટલી જે નોન ઇન્ડિયન એપ્લિકેશન છે બરોબર એ બધી જ તમારા ફોનમાંથી રિમૂવ કરી દેવી છે. ઇનકોર્સ આપણે અત્યારે જે લાઈવ થઈએ છીએ ફેસબુકની અંદર એ પણ આપણે નોન ઇન્ડિયન જ છે, પણ એનો ઓપ્શન નથી. એટલે મારે તમામ વિદ્યાર્થીઓ કે જે આપણી પાસે ભણી ગયેલા છે, આગળ કોલેજમાં છે, આઈટી કરે છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે, એપ્લિકેશનના કોર્સ કરે છે, એ લોકોને અથવા તો કોમ્પ્યુટર ફિલ્ડ સાથે, સોફ્ટવેર ફિલ્ડ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને મારે એક અપીલ છે કે તમે આ ફેસબુક છે એ માત્ર PHP ઉપર બનેલું છે, તો તમે એવી ટ્રાય કરો PHP જેવું પ્લેટફોર્મ, ઇન્ડિયન પ્લેટફોર્મ ઊભું કરો કે જેના કારણે આ તમારી પહેલી તક છે. અત્યારે હાલની અંદર ઇન્ડિયામાં બહુ ઓછા ગણા ગાંઠા એવા પ્લેટફોર્મ હશે કે જે ફેસબુક જેવાની સાથે ટક્કર આપી શકે. તમે
આજે ઇન્ડિયાનો યુથ છે એમ કહેવાય છે 26 વર્ષની ઓસતથી ઇન્ડિયા 1 નંબર ઉપર આવે છે, એનો યુથ સૌથી વધારે છે. 65 કરોડ યુથ ઓન્લી ઇન્ડિયાની અંદર છે, જે વર્લ્ડમાં ક્યાંય નથી. તો આ યુથનો આપણે સાચો ઉપયોગ કરી અને એવી બધી એપ્લિકેશન બનાવો કે ટિકટોકની સામે બીજી એપ્લિકેશન બનાવો, જે ડિલીટ થઈ ગઈ છે અત્યારે ઘણી બધી મિત્રો છે એપ છે, પછી ચાઇનીઝ એપને જે ડિલીટ કરતી એપ છે એ ખુદ એપ જ ડિલીટ થઈ ગઈ, કે જે ચાઇનીઝ એપ બતાવે તમારા ફોનમાં એટલી છે એપ ડિલીટ કરી દેવામાં આવી. એટલે તમે સતત ને સતત મારો રાખો, એપ્લિકેશન બનાવો, એપ્લિકેશન બનાવવાનો કોઈ ખર્ચ નથી. એટલે નવું ઇનોવેટિવ થશે અને જો કદાચ તમારી એપ્લિકેશન ચાલી ગઈ તો તમે લાખો કરોડોમાં રમી શકો છો, નો ડાઉટ. એટલે ઇન્ટરનેટનો એક સાચો ઉપયોગ કરી અને તમે ક્રિએટિવ કરી અને નવી એપ્લિકેશન બનાવો એ મારું સજેશન છે. છતાં પણ હું થોડીક, જે ભલે તમે વાત કરી છે કે ભાઈ આઉટ ઇન્ડિયન એટલે કે ઇન્ડિયાની બહારની એપ્લિકેશન, છતાં હું થોડાક ઉપયોગ કરું. જેમ કે ટ્વિટર, આજકાલ કદાચ કોઈ પણ સમસ્યા હોય, જેમ કે પ્રશાસન સામે જો તમારે સવાલ હોય તો તમે હેશટેગ કરીને નામ લખીને મોકલી દેશો, એવા જો લાખો લોકો ભેગા થાય. લેટેસ્ટ ઉદાહરણ આપું અત્યારે ગુજરાતની જ વાત કરું મિત્રો, કે જે શિક્ષણની ભરતી છે તો હમણાં સતત આંદોલન ચાલ્યા કરે છે. જેમ કે સમાચાર હોય કે પછી જેના પ્રશાસન હોય, એના સચિવ હોય, શિક્ષણ મંત્રી જે કાંઈ હોય તે, એ તમામે તમામને હેશટેગ કરીને જે વિદ્યાર્થીઓ છે એ લોકડાઉનની અંદર પણ એ લોકોને એક પ્રકારનું કહીને કે લાઈવ બરાબર અભિયાન ચલાવે છે કે ભરતી છે એ ઝડપથી કરો, જે કાંઈ તકલીફો હોય એમાંથી દૂર કરાવડાવો. તો હું એવું માનું કે ટ્વિટર ભલે બહારનું હેન્ડલ હોય, કોઈ પણ હોય, પણ એનાથી આપણા જે સમસ્યાઓ છે એ પ્રશાસન સુધી પહોંચાડી શકીએ છીએ આપણે 100%. અત્યારે તમે જે આપણા દર્શક મિત્રો વિડીયો જોઈએ છે, આપણે જે મેસેજ એ લોકોને આપવા માંગીએ છીએ કે આખરે શું છે સોશિયલ મીડિયા, એ પણ લોકો યુટ્યુબ પર જોઈ રહ્યા છે. યુટ્યુબ પણ બહારની છે બરાબર, કારણ કે પહેલું જ કામ આપણે શું કરવું પડશે કે જે લાખો લોકો જેની સાથે એપ્લિકેશન સાથે જોડાયેલા છે એમને આપણે એના થકી જ મેસેજ પહોંચાડવો પડશે, કારણ કે યુઝર કરતા એ જ છે. હવે તમે જેમ કીધું ટ્વિટરનો યુઝ અત્યારે હેશટેગ કરીને આપણે કરી શકીએ છીએ, 100% સાચી વાત છે. અને લાખો કરોડો લોકો એપ્લિકેશન અભિયાન ચલાવે છે, ફેસબુકનું અભિયાન ચલાવે છે, નો ફીસ ને વોટ એવર બધું ચલાવે છે બરોબર, પણ એની ઇફેક્ટ કેટલી થાય છે સાહેબ? મારા માનવા પ્રમાણે એવું છે કે તમે ફિઝિકલ એક અરજી આપો કલેક્ટરને સાહેબ, રૂબરૂ આપો અને તમે ઓનલાઈન ટેગ કરો, એની કરતા 1000 ગણું બેટર છે ફિઝિકલ અરજી તમે કલેક્ટરને હેન્ડ ટુ હેન્ડ આપો. સૌથી મોટી તકલીફ છે કે એક તો પેલી કોઈ પણ વ્યક્તિ પાસે ટાઈમ નહીં હશે, સમય, અને બીજું કે લાખો લોકો એક જ સમયે, સમજી લો કે આજે જે તારીખ હોય બરાબર 14 તારીખ કે 13 તારીખ હોય, તો એક જ દિવસમાં 2 કલાક વચ્ચે આપણે એમને પહોંચાડવો છે કેમ લાગે? નહીં સાહેબ, અહીંયા હું તમને ટોકું, સમય બધા જ પાસે છે. ટિકટોકમાં સમય મળી જાય છે, ફેસબુકમાં સમય મળી જાય છે બરોબર, અન્ય અન્ય જે મનોરંજનના પ્રસાધન છે એની અંદર સમય ઝડપથી બધા લોકો પાડી શકે છે. પણ એ કેવું થશે કે તમે જ્યારે આવી રીતે કોઈ જાહેરાત પહેલા તમારે ભેગા કરવા છે કે ગુજરાતની અંદર, હું ખાસ ભરતી ઉપર કહીશ કારણ કે લાઈવ અત્યારે ચાલી રહ્યું છે, તો ભરતીના લાખો લોકો રાહ જોવે છે કે ભરતી બહાર પડે, ભરતી બહાર પડે, કારણ કે જે કંઈ વિદ્યાર્થીઓ પાસ થયા છે બધાને આશા હોય છે કે અમને સરકારી જોબ મળે. તો એ વિદ્યાર્થીઓને એકઠા કરવા, ભેગા કરવા, એ તો પરમિશન લેવા માટે તો પરમિશન તો ગ્રાન્ટ થવાની નથી, તો આના માટે શું કરી શકે? તો કે ભાઈ ખૂણા ખૂણે, એમાં ખાસ કરીને અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે તો કોઈ વિદ્યાર્થી છે એ ટ્રાન્સપોર્ટ નહીં કરી શકે, તો એના માટે અત્યારે બેસ્ટ રસ્તો આના સિવાય કોઈ વિકલ્પ નથી. જેમ કે ફેસબુક પર માહિતી મોકલશે, શેર કરશે બધાને માહિતી કે ભાઈ આજે ભરતી લેટ પ્રક્રિયા છે બરાબર, બહુ બધી લેટ થઈ રહી છે, તો એનો વિકલ્પ આ જ રહેવાનો છે. તમે કહો છો એ 100% વાત હું માની રહ્યો છું ભાઈ, જેટલી ફિઝિકલી જે વસ્તુ થવાની છે, પણ એના કરતાં બેટર કે સમગ્ર, કારણ કે જેવું તમે આ હેશટેગ કરીને ટ્વિટર પર અભિયાન ચલાવશો એટલે સમાચારને, સમાચાર જે ચેનલ ચાલતી હોય એને હેશટેગ કરશો એટલે વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચી જશે. ઓલું તમે કેવું કરશો કે ક્યારેક આ જે લખાણ તમારું છે એ ક્યારેક ક્યારેક રદ્દીમાં ખોવાઈ જશે, બની શકે એવું અન્ય સુધી, પ્રશાસન સુધી ન પહોંચે, આપણને શું ખાતરી? આ તો હેશટેગ કરશો એટલે દુનિયા આખી જોશે બરાબર કે તમારી જે અરજી છે, અરજી અને ઓલામાં ક્યાં પડી છે, અને ઓનલાઈન તમે હેશટેગ કર્યું છે, તમારો મેસેજ છે એ ઓન ધી સ્પોટ આખી દુનિયા જોઈ શકે. એક વસ્તુ એ છે કે ઓનલાઈનની અંદર જે લાઇક્સ ને કોમેન્ટ્સ આવે છે એની નંબર ઓફ લાઇક ને નંબર ઓફ કોમેન્ટ્સ છે એ એટલી બધી ઇફેક્ટિવ નહીં બને એ જે ફિઝિકલી. તમને ખ્યાલ હોય તો થોડાક ટાઈમ પહેલા સોમનાથ સંસ્થા દ્વારા કંઈક સાઇન કરવા આવતા હતા ઘરે બરોબર, તો જો કોઈ પણ સોમનાથનું કે એવું કોઈ પર્ટિક્યુલર આપણે ટાર્ગેટ નથી, પણ જ્યારે કોઈ પણ એવું મોટું સંગઠન હોય કે કંઈક મોટી એપ્લિકેશન આપવાની હોય તો સોસાયટીમાં ઘરે ઘરે બધા સાઇન કરવા આવે છે બરાબર, કે ભાઈ તમે શું આ મુદ્દા સાથે સહમત હોય તો તમારો સાઇનને નંબર આપો. એ શું કામ? કારણ કે આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવું છે કે કલેક્ટર કચેરીમાં તમે નંબર ઓફ પર્સન કેટલા વધારે છે એની ઉપર વધારે વધારે ડિસિઝન. જો 1 લાખ તો ઇમ્પોસિબલ છે, પણ જો 10,000 કે 15,000 લોકો એકને એક કમ્પ્લેનમાં અરજી કરે તો પ્રશાસનને આંખ ખોલી અને કામ કરવું જ પડશે. એની જગ્યાએ જો તમે ઓનલાઈન 10,000 લાઇક આવશે કે શેર આવશે તો એટલી બધી ઇફેક્ટિવ નહીં પડે મારા અંદાજ પ્રમાણે.
બરાબર છે, પણ તમે જે વાત કરો છો ને એમાં સૌથી પહેલું કામ કે 10,000 લોકોને ભેગા કરવા અને એક પત્રક પર સાઈન કરવી ને એ મારા મતે ખૂબ મુશ્કેલ કામ છે. અને જે દર્શક મિત્રો આપણે ઓનલાઈન એપ્લિકેશન થી આપણે કરી શકાય, અમુક સેન્ટરો બનાવી શકાય કે ભાઈ આ જગ્યાએ જઈને તમારું કરાવી શકો આવતા જતા. એટલે તો કહું છું સોશિયલ મીડિયા કેટલો ફાયદો છે, તમારે ઓનલાઈન તો કરવું જ પડશે, પણ લોકોની મેથડ જે છે, દ્રષ્ટિકોણ છે એ બદલવાની જરૂર છે. ચોક્કસ જે દર્શક મિત્રો અત્યારે સાંભળી રહ્યા છે સંદીપભાઈ એ જ વાત કરી રહ્યા છે કે આપણે છે ને દ્રષ્ટિકોણ બદલાવવો પડશે કે જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એમાંથી ધીમે ધીમે તમારું જે વર્કઆઉટ કામ કરવાની પદ્ધતિ છે એ પણ બદલાવી પડશે. સાહેબ હું બીજો મુદ્દો પણ ખાસ લઉં છું. એક સાહેબ, જો તમારે કોઈ પણ ફરિયાદ કરવી હોય, ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ માહિતી જોતી હોય, તો RTI કરીને એક આપણે નિયમ છે, એનું આપણે ડિસ્ક્રિપ્શનમાં સાહેબ તમે લિંક મોકલી દેજો. એનું કઈ રીતે ફોર્મ ભરવાનું, RTI ખબર છે બધાને, એક એક નોજવાનને ખબર છે કે RTI શું છે, પણ કઈ રીતે કરવું એ કોઈને ખબર નથી. તો એની ઓનલાઈન પ્રોસેસ જે છે સાહેબ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દેશે કે RTI ડાયરેક્ટ ફોર્મ જ આવી જશે, તમારું નામ એડ્રેસ ને બધું આવી જશે. એમાં કોઈ ગભરાવાની કે કોઈ ડરવાની જરૂર નથી, ફક્ત તમારે કોઈ પણ વસ્તુ પર RTI કરી શકો છો. તમારે ત્યાં પાણીનું ટેન્કર, સાહેબે મને જણાવ્યું હતું કે ભાઈ 2 મહિનાની લોકડાઉનની અંદર પાણી ફક્ત એક જ વાર આવ્યા હતા કે એક પણ બે વખત માંડ આવ્યા હતા 60 દિવસ, તો સાહેબે કમ્પ્લેન કરી મને બતાવી દીધી. એટલે જો આવી સાહેબે જે કમ્પ્લેન કરી છે એવી સોસાયટીમાં દરરોજ સાંજે 10-15 લોકો ભેગા થતા હોય તો 15 તો આટલી બધી એપ્લિકેશનો એક સાથે જશે તો ઇફેક્ટ જરૂર પડશે. ચોક્કસ સંદીપભાઈ, એ પણ વાત છે કે જે કંઈ એપ્લિકેશન છે એ ખાસ તમે નોજવાનોની વાત કરી કે જે કંઈ આપણા પ્રશાસન આપણા વિસ્તારનું છે કે ભાઈ કોઈ પણ સિટી વિસ્તારનું છે એમની ચોક્કસ એપ્લિકેશન ફરે છે. આ એપ્લિકેશન પણ તમારે ઉપયોગ ધીમે ધીમે તમે પણ શીખો અને તમારા આસપાસના વિસ્તારને પણ શીખવાડો. સંદીપભાઈ એ વાત બરાબર સમજી શકો છો. એપ્લિકેશનથી યાદ આવ્યું છે કે દરેક પ્રશાસન પાસે તો છે, પણ દરેક બેન્કિંગ સિસ્ટમ હોય કે પછી કોઈ પણ આસપાસના વિસ્તારની અંદર કોઈ પણ સંસ્થા હોય, દરેક સંસ્થા પાસે એપ્લિકેશન છે. એ દરેક એપ્લિકેશન એક્સેસ કરે છે લોકો ઘરે બેઠા બેઠા, જેમ કે પાન કાર્ડની એપ્લિકેશન આપી શકે છે, ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકાય છે, આવી ઘણી બધી એક્ટિવિટીઝ છે, જેમ કે સ્કૂલનો કોઈ હોમવર્ક બાબતને આધે. તો દરેક સંસ્થાઓ છે સોશિયલ મીડિયા થ્રુ આજે એપ્લિકેશન આપણા ઘરે ઘરે દરેક ફોનમાં તમે જોજો કે કોઈ પણના ફોનમાં અલગ એપ્લિકેશન હોય છે જેનાથી તમે કોઈ પણ વર્કઆઉટ છે એ ઓટોમેટિકલી કરી લેશો. એનો એક વન સાઈડ ઓફ પ્રોફિટ એડવાન્ટેજ છે, પણ એની બીજી સાઈડ આપણે જોઈએ તો આયે દિન આપણે વોટ્સએપમાં, ફેસબુકમાં, સમાચારમાં આપણે જોઈએ છે કે ભાઈ મારા આટલા રૂપિયા ઉડી ગયા છે, ઓટોમેટિક કપાઈ ગયા છે, ખબર નથી. બેંકમાં જાઓ તો બેંકવાળા સરખો જવાબ નથી આપતા, કારણ કે તમને અરજી કરતા આવડતું નથી, બરોબર? તો પ્રોપર સિસ્ટમ છે તમને ખબર નથી. એટલે ક્યાંક ને ક્યાંક લોકો બીવે પણ છે કે ભાઈ હું એપ્લિકેશન ડાઉનલોડ કરીશ અને ક્યાંક કપાઈ જશે. એનું મેઇન કારણ એ છે કે જે ફરજી એપ્લિકેશન છે, સાચી એપ્લિકેશન કઈ અને ખરાબ એપ્લિકેશન કઈ છે એ તમને ખબર નથી, રાઈટ? તો એ જાણવા માટે તમારે પહેલા તો કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો તો એની પેરેન્ટ કંપની કઈ છે, જેમ કે યુટ્યુબની પેરેન્ટ કંપની ગૂગલ છે, તો એક ટ્રસ્ટેબલ કંપની થઈ. તો એવી જે કંપનીઓ છે, એવી જે કંપનીઓની જે એપ્લિકેશન છે એ જ અને એ જ તમે યુઝ કરો, અને બધી જગ્યાએ તમે અલોનું પરમિશન ના આપો. તમારે જે બેન્કિંગ સાથે જોડાયેલો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરનો એપ્લિકેશનનો ફોન બને તો અલગ જ રાખો, રાઈટ છે? એ વાત સમજી શકો છો, પણ તમે જે વાત કરો છો કે એમાં જે બેન્કિંગમાં કે ખાસ પૈસા ઉડી જાય છે એમાં આપણી સમસ્યા હું માનું ત્યાં સુધી, કેમ જેમ કે તમે OTP છે શેર કરી દો છો, ક્યારેક ક્યારેક પ્રશ્ન આવે છે CVV નંબર, જે લિંક છે તમને લિંક વિશે કંઈ ખ્યાલ નથી, અજુક તો લિંક લાગે છતાં આપણે ક્લિક કરી દઈએ એટલે સીધો ડેટા એક્સેસ થઈ જાય છે આપણા ફોનમાંથી. એટલે સૌથી પહેલાં તો આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે જો વારંવાર એમ કહીશું કે સોશિયલ મીડિયા નહીં, સોશિયલ મીડિયા બહુ ફાયદાકારક છે આ છે, પણ એના કરતાં બેટર છે કે એનો પણ આપણે અભ્યાસ કરવો પડે છે. એને જો જાણતા જ નહીં છો તો 100% આપણે એક નાનકડી ભૂલ થશે તો પણ આપણે આ પ્રોબ્લેમમાં ફસાઈ જશું. એટલે અહીંયા મેઈન વાત એ છે કે તમારી ઉપર કોઈ પણ અજાણ્યો મેસેજ આવે એટલે એની ઉપર લિંક ઉપર ક્લિક કરવી નહીં. પછી તમને એવા ઘણા, અત્યારે લોકડાઉનનો ટાઈમ છે, અત્યારે લોભામણી જાહેરાતો આવે કે ભાઈ તમને 2 કરોડનું ઇનામ લાગ્યું છે, 2 લાખનું ઇનામ લાગ્યું છે, તમારો નંબર સિલેક્ટ થઈ ગયો છે, બરોબર, તમે 1500 રૂપિયા જમા કરાવો એટલે તમને આમ થાય. એ બધી જ વસ્તુ ખોટી છે. મફતનું ક્યારેય લેવું નહીં, અને કદાચ કોઈ મફત આપતું હોય ને તો એને ફગાવી દેવું. આ બધા ફ્રોડ, સાયબર ક્રાઇમના અત્યારે બહુ જ કિસ્સા વધી રહ્યા છે. એટલે તમે જાગૃત બનો અને તમારા કુટુંબ, ફેમિલી, ફ્રેન્ડ સર્કલને બધાને જાગૃત કરો કે આવી કોઈ પણ લિંક ઉપર ક્લિક કરતાં 5 વાર વિચારે કે આ લિંક કોની છે, કોઈ ટ્રસ્ટેબલ પર્સન દ્વારા વિચાર આપેલી છે તો અને તો જ માત્ર ક્લિક કરો, બાકી લિંક ઉપર કોઈ પણ ક્લિક કરશો નહીં. જેવી તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે તમારા મોબાઈલનું એક્સેસ જે તે કંપની એપ્લિકેશનને તમે આપો છો એવું છે, પણ એવું એમાં ડિસ્ક્રિપ્શન લખેલું નહીં હોય.
બીજી ખાસ વાત કરો કે સોશિયલ મીડિયાની અંદર જો વાત કરતા હોય તો ગૂગલ મેપની જે એપ્લિકેશન આપણે એક્સેસ કરાવીએ છીએ કે આજે કોઈ પણ જગ્યાએ તમે સરળતાથી કે જે એડ્રેસ ક્યારેય તમે સાંભળ્યું નથી, જોયું નથી, કોઈને તમારે પૂછવું નથી પડતું, સિંગલ ખાલી ક્લિક કરી દો છો અને તમારો ફોન છે એ મસ્ત મજાનો સ્ટેન્ડ પર લગાવી રહ્યો છો, તમે બાઇક ચલાવતો હોય કે ફોર વ્હીલ ચલાવતો, જો બાઇક ચલાવતો તો પણ તમને કહેશે રાઈટ લેફ્ટ કહેતા હોય છે, બરાબર. તો હું માનું ત્યાં સુધી સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને આ જે એપ્લિકેશન છે એ ખૂબ ઉપયોગી છે. હું લેટેસ્ટ ઉદાહરણ તમને આ ગૂગલ મેપનું મેં તમને આપ્યું, એના બે જ નુકસાનકારક હું તમને ઓન ધી સ્પોટ કહું. પહેલું તો એ કે આપણે સ્ટેન્ડ ઉપર ફોન લગાવીએ છીએ એટલે આપણે વારે વારે ફોનમાં જોતો રહેવો, આપણે ગાડીની સ્પીડ 100ની હોય કે 120ની હોય કે વોટ એવર જે પણ હોય, હવે 120ની સ્પીડે આપણે ગાડી હાઈવે ઉપર ચલાવીએ છીએ, ટર્ન આવે એટલે આપણે આમ જોઈએ છીએ, મેઇન ફોકસ આપણે ટર્ન ઉપર જ રાખવાનો, કોઈ સામેની સાઈડ કોઈ આવે છે તો એક્સિડન્ટના ચાન્સીસ છે વધી શકે છે. ઓકે, તો એને વોઇસ મોડ ઉપર લઈ શકાય છે, મેં તમને કહી દઉં છું કે રાઈટ લેફ્ટ કરી શકાય છે, વોઇસ મોડ ઉપર રાખી દેશો એટલે તમારો ફોન તમે બંધ કરી શકો છો એ રીતે. વપરાશ લેવાનો છે એ શીખવું પડે છે, એને એક્સેસ કરાવો છો, ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચી લેશો. બીજી માં જે તમે ખાસ કે જે કોઈ એપ્લિકેશન નવીન હોય તો એ પણ જાણી લેવું છે કે નુકસાન કઈ રીતે કરે છે, આપણો કોઈ ડેટા છે એ તો લીક નથી થતો ને, આ પણ જાણવું જરૂરી હોય છે. પણ મેં કીધું એ મુજબ કે આપણે કેટલીક વસ્તુ જાણતા નથી ને અમુક એપ્લિકેશન એવી હોય છે કે જેની આપણને કોઈ ખબર જ નથી હોતી, એ ફ્રોડની જ એપ્લિકેશન હોય છે કે આપણો ડેટા લીક થતો હોય છે. પરંતુ આપણે શું કરીએ છીએ, કંઈ પણ બહાર જે બેકગ્રાઉન્ડ હોય છે એનાથી લલચાઈ જઈએ છીએ અને આમાં પડતા હોય છે. બીજું હું તમને ખાસ વાત કરી શકું કે મારી જ વાત કરું અત્યારે કે એફબીની અંદર મારા કેટલાય જૂના મિત્રો છે એ ક્યારેક અચાનક જાગૃત થઈ જતો હોય, મળ્યા ન હોય પણ અચાનક આ રીતે વાત કરતો હોય, તો આજે ફેસબુક ને યુટ્યુબ કે એવી જે યુટ્યુબની અંદર કેટલાય લોકો વિડીયો અત્યારે જોઈ રહ્યા છે, અમારા જે કે મેસેજ છે અમે લોકો સુધી પહોંચાડ્યા, યુટ્યુબની વાત કરી, ફેસબુકની વાત કરું, તો આ એક જ પ્લેટફોર્મ પર ઘણા બધા લોકોને આપણે જોડી શકીએ છીએ, મિત્રો બનાવી શકીએ છીએ આપણે. એટલે તમે ખાસ જોયું હશે કે વોટ્સઅપની અંદર પણ ગ્રુપ બનાવી શકાય છે, અને આપણે જેમ કે આપણે જ વાત કરીએ ખાસ સાહેબ, તમે પણ કોઈ વાલીઓનો ગ્રુપ બનાવ્યો હશે ને ખાલી કાગળ તમે મોકલવાનો હોય, તમે સીધું વોટ્સઅપ સેન્ડ કરી દેશો વોટ્સઅપની અંદર, તો સમજી લો કે તમારી સાથે 100 વિદ્યાર્થી જોડાયેલા હોય તો ઇવન 1 સેકન્ડ, 1 સેકન્ડની અંદર તમે 100 વિદ્યાર્થીઓને એક મેસેજ મોકલી શકશો, એ પોસિબલ બન્યું છે મિત્રો આ ખાસ સોશિયલ મીડિયાને કારણે. તમારું શું કહેવું છે આ બાબતે? 100%, પણ મારા અંદાજ પ્રમાણે તમે કહો એ સાચી વાત છે, મેં ગ્રુપ બનાવી શકાય, મેસેજ સેન્ડ કરી શકાય, પણ જે તમે વોટ્સએપ ગ્રુપ બનાવો છો એની કરતાં મારું સજેશન એવું છે કે તમે બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવો. બરાબર છે, બરોબર. વોટ્સએપ ગ્રુપની અંદર કેવું થશે, તમારા વોટ્સએપ ગ્રુપમાં 256 કે વોટ એવર જેટલા સભ્યો હોય છે, બરોબર, એ 256માંથી બધા સભ્યો સરખી વિચારસરણી વાળા નથી હોતા. અમુક એમાં માર્કેટિંગ પર્સન પણ જો આવી ગયા હોય તો તમારા ગ્રુપનો મોબાઈલનો ડેટા બધો લઈ શકે છે કે ભાઈ કોણ કયા વાલી છે. હવે એજ્યુકેશનમાં અમુક લોકોનું કામ જ એ હોય છે કે માર્કેટિંગ એજન્ડા માટે તમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં એડ થશે અને તમારો ગ્રુપનો બધા ડેટા લઈ શકે, એને એ કરતાં બેટર છે કે તમે બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવો છો. એ તમારી ખૂબ સરસ વાત કરી તમે કે મિત્રો બ્રોડકાસ્ટની એમને વાત કરી છે, બ્રોડકાસ્ટ એટલે મેં તમને વારંવાર એ જ કહેતો આવું છું, હું સોશિયલ મીડિયાના ફાયદાના ફેવરમાં છું કે જો તમે એપ્લિકેશન વાપરતો હોય વોટ્સઅપ વાપર, તમને બ્રોડકાસ્ટ ગ્રુપ વિશે ખબર જ ન હોય મિત્રો, તો સાહેબ કે એ મુજબ બરાબર કે જે ડેટા લીક થવાનો પૂરેપૂરો ચાન્સ રહેતો હોય છે. ખાસ મિત્રો દર્શક મિત્રો સાંભળી રહ્યા છો, તમને ખ્યાલ હશે કે તમારા ફોનની અંદર ટેક્સ્ટ મેસેજ જે આવે છે એ એવા ટેક્સ્ટ મેસેજ આવતા હોય છે, કોઈ શોપિંગ કરવા કોઈ દિવસ ગયા ન હોય, કઈ બીજા સિટીના પણ તમને મેસેજ આવતા હોય, ફોન પણ આવે છે મિત્રો. તો ખાસ યાદ રાખજો કે જે તમે માહિતી નંબર્સ આપો છો અથવા તો એપ્લિકેશન કોઈ રન કરાવો છો એ વધારાની ખોટી કોઈ માહિતી તમારી લીક ન થાય, ખાસ ધ્યાન રાખશો. એનું ઉદાહરણ તમારા દરેકના ફોનમાં છે, હું ફરીવાર કહું છું, તમારો ફોન અત્યારે જ ખોલો અને જો એની અંદર એવા અઢળક મેસેજ પડ્યા હશે કે તમે વિચારશો કે આ મેસેજ આવે છે ક્યાંથી, મિત્રો આ માહિતી લીક થયેલી છે તમારી. આ સાથે જે લિંક આવે છે તમારા વોટ્સઅપ ફેસબુકમાં જે કે વધારાની લિંકો આવે છે એના ઉપર પણ ધ્યાન રાખશો. બીજી એક સરસ મજાની વાત કહું મિત્રો, આ ખાસ અમારો મુદ્દો હતો કે જે સોશિયલ મીડિયા છે કેટલું ફાયદાકારક છે કેટલું નુકસાનકારક છે. અમે બંને મિત્રો જાણીએ જ છે મિત્રો કે કઈ રીતે ઉપયોગ કરવો, અગાઉ એમણે વાત કરી છે, હું તમને ફરીથી ઉદાહરણ આપું. એક ગ્લાસ હોય મિત્રો, એમાં પાણી ભરી લેવાનું, અડધું જ પાણી ભરવાનું છે ગ્લાસમાં, અડધો ખાલી રાખવાનો છે મિત્રો. હવે એ જ ગ્લાસ હું તમારી સામે રાખીને કહું મિત્રો, તો તમે બે વસ્તુ વિચારશો અને ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે એ જ વિચારશે કે અડધો ગ્લાસ ભરેલો છે, કોઈ એમ કહેશે અડધો ગ્લાસ ખાલી છે,
તો અહીંયા વાત દ્રષ્ટિકોણની છે, માનસિક કે માનસિકતા છે, બરાબર, કેવી છે, કેવું વિચારસરણી ધરાવે છે એના ઉપર આધાર રાખે છે. હું એમ કહું છું કે સોશિયલ મીડિયા અઢળક ઉપયોગી છે, જે સમય છે એનો સમય સાચવે છે, આપણો ટૂંક સમયની અંદર કામ કરી શકે. જેમ કે સાડીનો બિઝનેસ કરતો કોઈ દર્શક મિત્ર મને સાંભળતા હશે, તમને ડિઝાઇન મોકલવાની છે, ડિઝાઇન પાસ કરાવવાની છે, જોવાનું છે, તો એમને ત્યાં સુધી નહીં જવું પડે, એક ફોટો આવી જશે તો પણ ખબર પડશે. એટલે એપ્રોક્સિમેટ આપણે કામ કરી લેતા હોય છે. તો આવા મિત્રો અઢળક ઉદાહરણો છે. સાહેબ, તમે શું દર્શક મિત્રોને આપણે ખાસ આ બાબતે, આ મુદ્દા બાબતે મેસેજ આપવા માંગો છો? સોશિયલ મીડિયા સાહેબની સાથે હું 100% સહમત છું, ફાયદાકારક છે, પણ એટલું જ. હવે એક હું તમને આંકડાકીય થોડીક માહિતી આપું કે 2018 અને 2019ની અંદર WHOનો આંકડો છે કે જેનું તમે બધા બહુ સારી રીતે માનો છો. 18 અને 19ની અંદર બે વર્ષમાં 4G ટાવરના જે રેડિયેશન ઉત્પન્ન થાય છે એના લીધે 24,48,000 લોકો મૃત્યુ પામેલા છે, બરોબર. તમે સાચું ન લાગતું હોય તો WHOની સાઇટ પરથી આંકડો લઈ શકો છો. અને હવે સાહેબ, આ લોકડાઉનની અંદર 5G ટાવર નખાણા છે, તો સખ્ત અને સખ્ત મારો વિરોધ એ છે કે 5G ટાવરનો બેન લાગવો જોઈએ. જો 4G આટલા લોકો મરી શકતા હોય રેડિયેશનને કારણે, વિકલાંગતા આવી શકે, નપુંસકતા. સાહેબ, તમે ગુજરાતની અંદર જે વિકલાંગતા નપુંસકતાનો જે રેટ છે સાહેબ, જો IVF સેન્ટર ખુલવા માંડ્યા છે, આજથી 10 વર્ષ પહેલાં કોઈ IVF સેન્ટર હોય તો મને બતાવો. આટલું બધું વધ્યું છે IVF સેન્ટર ખુલવાના કારણે શું? એ સેક્સ્યુઅલ જે કેપેસિટી છે ક્યાંક ક્યાંક લો થતી જાય છે જંક ફૂડના લીધે, રેડિયેશનના કારણે. અને મારું માનવું એવું છે, મેન વસ્તુ એનું છે રેડિયેશન. આ 4G ટાવરના લીધે જો એટલું રેડિયેશન ફેલાતું હોય તો 5G ટાવર નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આપણી જે નેક્સ્ટ જનરેશન છે એ લોકોને ચોક્કસથી નુકસાન થશે. એટલે આપણા હાથમાં અત્યારે વિરોધ કરી શકાય 5G ટાવરનો, કારણ કે રેડિયેશનથી બચી શકાય. અને જે ટાવરની નીચે તમે રહેતા હોય, અમુક લોકો ટાવરની નીચે રહેતા હોય, શોપિંગની ઉપર જ ટાવર અપાર્ટમેન્ટ છે, બરોબર, ટાવર મૂકેલા, એ લોકોને તો બહુ હાર્ટ ડિસીઝ છે, હાર્ટ એટેક છે, કેન્સર જેવા કેન્સરના સેલ બધાની અંદર હોય છે, પણ એક્ટિવ થવાતા રેડિયેશનમાં વાર નથી લાગતી. અને બીજી વસ્તુ મારે એ કહેવી છે કે તમે જો 5G ટાવર કદાચ લાગી ગયો છે, 4G ટાવર તો બધી જગ્યાએ લાગી જ ગયા છે, અને એનો આપણે તમારા પૂરતો જો ઉકેલ જોતો હોય તો આપણે સાહેબ એક સૌથી વધારેમાં વધારે આજે રેડિયેશનને કાપતું એક જ માત્ર એવું રસાયણ છે જેને પંચગવ્ય કહેવાય છે, અથવા તો ગાયના, દેશી ગાયના છાણ જે છે એ નકરું ઓક્સિજન O2 અને O3નો ફેલાવો કરતું હોય છે. તો એ ચિપ એનો એટલું પતલું લેયર બનાવી શકો તમે 1-2 mm નું, અને મોબાઈલની પાછળ રાખી શકો જેથી કરીને તમારા પૂરતું તમને રેડિયેશનનો ઇફેક્ટ ન થાય, એની માટેનું બેસ્ટ વસ્તુ છે. ખૂબ સરસ વાત કરી તમે. ઓકે મિત્રો, તો ફરી એક વખત હું સોશિયલ મીડિયા છે એમની વાત કરું છું કે સોશિયલ મીડિયાનો તમે ઉપયોગ છે એ માત્ર ને માત્ર ટૂંક સમય માટે અને તમારું જેવું કામ પૂરું થાય સાઈડ પર મૂકી દેશો, ગેમિંગ કે મનોરંજન માટે કલાકોના કલાક સુધી, બરાબર, તમે ફોન આ રીતે રાખો છો તો મિત્રો આ સ્નાયુનો પણ તકલીફ થાય છે, ટેરવાઓ છે, બરાબર, હાથની પણ તકલીફ થાય છે, ગરદનની પણ સમસ્યાઓ મિત્રો આવું અઢળક થાય છે, આવા પણ તમે વિડીયો જોયા હશે. આપણું કામ માત્ર ઝડપથી કોઈ કામ હોય અને મેસેજ જોવાનો હોય કે મેસેજ આપવાનો હોય, ફોનિંગ કોલિંગ કરવાનો છે, બસ. પણ કલાકોના કલાક સુધી મોબાઈલ સાથે વળગી રહી અને સોશિયલ મીડિયા છે, મેં તમને જે સાહેબે દુરુપયોગની વાત કરી એ દુરુપયોગ સાબિત નહીં કરશો. મિત્રો, આશા રાખું છું તમને અમારી માહિતી ચોક્કસ ગમી હશે. તો આ મેસેજ અને આ વિડીયો છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સમજાવો કે સોશિયલ મીડિયા છે એ જે ઉપયોગ કરીએ છીએ એની સાથે સાથે આપણે કંઈ ને કંઈ આપણી માહિતી છે એ લીક કરતા રહીએ છીએ, આપણને ખબર નથી પડતી. પરંતુ જ્યારે આપણે ફેસ કરીએ છીએ, જેમ કે પૈસા કપાઈ જવા, હેક થઈ જવો મોબાઈલ, આપણી માહિતી રિલે થઈ જવી, ત્યારે આપણને ખબર પડે છે, ત્યારે આપણે ઘણું મોડું કર્યું હોય છે. અસ્તો મિત્રો, જય હિન્દ, જય ભારત.